સાતલપુર તાલુકાના વારાહી મામલતદાર કચેરી ખાતે છેલ્લા 8 માસથી વારાહી મામલતદાર સાહેબ રેગ્યુલર ન હોવાથી સાતલપુરની જનતા પરેશાન થઈ રહી છે. સાતલપુર તાલુકાના વારાહી મામલતદાર કચેરી ખાતે છેલ્લા 8 માસથી વારાહી મામલતદાર સાહેબ રેગ્યુલર ન હોવાથી આજરોજ પાટણ જિલ્લાના જન અધિકાર મંચના પ્રમુખ શ્રી સુધીરભાઈ ઠક્કરે પાટણ જિલ્લાના કલેક્ટર સાહેબને લેટર લખીને સાતલપુર તાલુકાના વારાહી મામલતદાર કચેરી ખાતે કાયમી ધોરણે મામલતદાર મૂકવાની માંગણી કરવામાં આવી છે. બોર્ડર વિસ્તારમાં અને પછાત વિસ્તારોમાં છેલ્લા 8 માસથી વારાહી મામલતદાર કચેરી ખાતે મામલતદારના રેગ્યુલર હોવાથી જન અધિકાર મંચના પ્રમુખે પાટણ જિલ્લાના કલેક્ટર સાહેબને લેટર લખ્યો. 15 દિવસમાં રેગ્યુલર મામલતદાર વારાહી ખાતે મોકલવામાં નહીં આવે તો ગાંધીનગર ખાતે અમે જઈશું અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું તેવી માંગણી સાથે પાટણ કલેક્ટર સાહેબશ્રીને લેટર લખવામાં આવ્યો હતો. સાતપુર તાલુકામાં મામલતદારની જે પોસ્ટ છે છેલ્લા 8-10 મહિનાથી અત્યારે રિટાયર્ડ સાતર સાહેબ ત્યારે એ જગ્યા અત્યારે ખાલી છે ત્યારે 8-10 મહિના સુધી કલેક્ટર સાહેબશ્રીએ તેમજ સરકારશ્રીમાંથી કોઈ ધ્યાન ના આપ્યું ત્યારે અમારે ન છૂટકે અમે રજૂઆત અમે કરી છે કે અમે 5-25 દિવસમાં અમે મામલતદાર સાહેબની જગ્યા ખાલી પુરાવો. આ મામલતદાર સાહેબની જગ્યા જે મુખ્ય ગણાય તાલુકા લેવલે ત્યારે કોઈ અમારા વિસ્તારમાં કોઈ ધ્યાન નથી આપ્યો ત્યારે અમારે આ નજીક અમારી ટાઈપની ઉગ્ર એ ટાઈપની અરજી અમે એપ્લિકેશન રજૂઆત કરી છે કે 5-25 દિવસમાં નહીં આવે તો અમે ગાંધીનગર ખાતે 25-50 જણા જઈ રેલી મારફતે અમે આવેદનપત્રને રજૂઆત કરીશું. અને આંકને વસ્તી 76 ગામ છે, આવડો મોટો એરિયા છે, પણ વસ્તીને ખૂબ હેરાનગતિ થાય છે. રાધનપુર રાધનપુર તાલુકાના મામલતદાર સાહેબ પાસે ચાર્જ છે પણ રાધનપુર સાહેબ બંને જગ્યાએ આવડો બે વિસ્તારમાં કેવી રીતે ટેકલ કરી શકે અને આવડો અમારા 76 ગામોને વસ્તીને આગેવાનોને સરપંચશ્રીઓને તમામને બધા જે તે લાગતા વર્ગતા કામકાજ માટે આવતા હોય ને બધાને ખૂબ તકલીફ છે ત્યારે અમારે આ ટાઈપની રજૂઆત અમે કરી છે. હવે વસ્તી અમે જાગૃત થયા છીએ ત્યારે અમે આ વસ્તુ આટલા ટાઈમથી નથી અમારા વિસ્તારનું કોઈ ધ્યાન રાખ્યું ત્યારે અમે આ ટાઈપની ઉગ્ર રજૂઆત કરી છે. આપનું નામ? સુધીર ઠક્કર. ભરત સથવારાનો રિપોર્ટ, રાધનપુર.